નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી નિબંધના પેપરમાં મળીએ છીએ આમ તો આ પેપરની પીડીએફ અને નિબંધનો વિડીયો એક મેં તમને અગાઉ મોકલેલો જ છે પણ એ વિડીયો છે એ ભાવનાબેનનો હતો એટલે આ ફરી આજે હું તમને એના વિશે થોડું ઘણું સમજાવીશ બરાબર આપણે આજે આ તમારું જે નિબંધનું પેપર છે એમાં તમને ખ્યાલ છે કે કુલ પાંચ નિબંધ છે એ પાંચ નિબંધમાંથી કોઈ પણ બે નિબંધ પરીક્ષામાં પૂછાય છે બરાબર એમાં આપણે આજે જાહેરાતનું મનોવિજ્ઞાન એ નિબંધ વિશે વાત કરવાના છીએ તમને પીડીએફ મોકલી જ છે એમાં આ બધી વસ્તુઓ છે જ પરંતુ થોડું થોડું છેલ્લું આપણે એના વિશે સમજીએ તો નિબંધની રૂપરેખા જાહેરાતના મનોવિજ્ઞાનમાં પ્રસ્તાવના જાહેરાતની વ્યાખ્યા જાહેરાતનું સ્વરૂપ જાહેરાતના લક્ષણો જાહેરાતનું મનોવિજ્ઞાન અસરકારક જાહેરાતની રીતો જાહેરાત અને પ્રચાર વચ્ચે શું ફર્ક છે એ જાહેરાતના માધ્યમો અને છેલ્લું ઉપસંહાર આવી નવ બાબતો શીખવાની છે આ દરેક બાબતને આપણે સ્લાઇડ દ્વારા સમજશું તમને આ રીતે વિડીયો મોકલવાનું એક કારણ એ છે કે હવે તમારે પ્રોજેક્ટની તૈયારી ઘરે રહીને કરવા માંડવાની છે તો પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર કરવા એના વિશેનું તમને થોડું ઘણો ખ્યાલ આવે તમે આ જાહેરાતની જ રીતે આપણે જોઈએ તો આ એક પ્રકારની જાહેરાત છે કે તમારે માંથી એ શીખવાનું કે તમે પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર કરી શકશો બરાબર તો હવે આપણે સૌથી પહેલાં તો જાહેરાતનો અર્થ જોઈએ શબ્દાર્થની દૃષ્ટિએ જોઈએ તો એ તમને બહુ સૈલું લાગે છે મતલબ કે બહુ પરિચિત છો જાહેરાત શબ્દથી વર્તમાન સમયમાં જાહેરાત વગરના વિશ્વની તો કલ્પના જ ન થઈ શકે દરેક જગ્યાએ આપણને આજુબાજુ કંઈક ને કંઈક જાહેરાતો જોવા મળતી જ હોય છે બરાબર સ્કૂલમાં એવા હોય તો સ્કૂલ કોલેજની જાહેરાતો હોય કંઈ વસ્તુ કે પ્રોડક્ટ વાપરતા હોય તો એની જાહેરાત હોય અને તમારી આજુબાજુ દ્રષ્ટિ કરશો તો તમને હજારો વસ્તુઓની જાહેરાતો જોવા મળે છે એટલે જાહેરાત શબ્દ છે એ આપણા માટે નવો નથી પરંતુ જાહેરાતનો અર્થ છે એ બહુ વિશાળ અર્થ ધરાવતો શબ્દ છે જાહેરાતને અંગ્રેજીમાં એડવર્ટાઇઝિંગ કહે છે અને આપણને ખ્યાલ છે કે જેમ આપણી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવી છે એમ અંગ્રેજી છે એ લેટિન ભાષામાંથી મોટાભાગના શબ્દો ઉતરી આવ્યા છે તો લેટિન ભાષાના બે શબ્દ એડ અને વર્ટ્રો ઉપરથી ઉતરી આવેલી છે એડવર્ટાઇઝિંગ તો એડનો અર્થ થાય છે ટુ વર્ડ્સ એટલે કે ની તરફ અને વર્ટ્રો એટલે ટન એટલે કે વાળવું ખેંચવું આકર્ષવું બરાબર ની તરફ આકર્ષવું બહુ સીધી વાત છે કે જાહેરાત એટલે પોતાની તરફ અથવા તો જે તે વસ્તુ તરફ આકર્ષવું કે ખેંચાણ કરવું બરાબર એટલે જાહેરાતનો અર્થ જોઈએ તો આ રીતે કહી શકાય કે વટ્રો વટ્રો અને ખેંચવું ટૂંકમાં બરાબર એટલે એ જાહેરાતનો અર્થ છે હવે એડવર્ટાઈઝિંગના અર્થમાં મુખ્ય બે અર્થ આવી જાય છે એક તો સૂચના અને જાણકારી કયા બે અર્થ આવે છે એક તો સૂચના અને જાણકારી કે ચેતવણી આપવી આ ત્રણ બાબતો એડવર્ટાઈઝમાં આવે છે જાહેરાતમાં કાં તો કોઈ સૂચના હોય છે કાં કોઈ પણ બાબતની જાણકારી હોય છે અથવા તો ચેતવણી હોય છે બરાબર તો સૂચના જાણકારી કે ચેતવણી આપવી આ હોય છે પછી ભીતપત્રો કે દિવાલ દિવાલપત્રોનો કે આકર્ષક દેખાવ મારફતે કે સામાયિકમાં ખાસ કરીને નિવેદન મારફતે જાહેરાત આપવામાં આવે છે ફ્રેન્ક બ્રે છાપેલી બોલેલી લખેલી કે આલેખ મારફત રજૂ કરેલી બિનઅંગત વેચાણકળા એટલે વિજ્ઞાપન એવી જાહેરાતની વ્યાખ્યા આપેલી છે તમને આની સાથે જે પીડીએફ છે એમાં એ અર્થ આપેલો જ છે આની પહેલાં પણ મેં એક તમને બુકની પીડીએફ મોકલી હતી એટલે એ બુકની પીડીએફ પણ જોજો અને એની સાથે સાથે આ સ્લાઇડવાળી પીડીએફ પણ ધ્યાન રાખજો બુકની પીડીએફમાં તમારા બધા નિબંધો છે એટલે એનું ધ્યાન એ આ એક પ્રકારની જાહેરાત જ છે કે બુકની પીડીએફ છે એમાં બધા નિબંધો છે પણ એની આકર્ષક રજૂઆત કઈ રીતે કરવી તો એ તમે આ સ્લાઇડ દ્વારા જોઈ શકશો બરાબર તો તમારો પ્રોજેક્ટ પણ તમારે આવી જાહેરાતનો ઉપયોગ કરી એટલે કે જાહેરાતના પાસાઓનો મેં તમને પહેલાં જેમ કીધું હતું કે મનોવિજ્ઞાન છે એ માત્ર ભણવા માટે નથી એ વ્યવહારમાં ઉતારવાનું વિજ્ઞાન છે વ્યવહારિક રીતે જીવનના ઘણા બધા તબક્કાઓમાં તમને વિજ્ઞાન ઉપયોગી થશે જે ભણશો એ તમે વ્યવહારમાં પણ એપ્લાય કરશો તો અત્યારે તે તમે જે જાહેરાત ભણો છો એ તમારે વ્યવહારમાં એપ્લાય કરવાનું છે કે જાહેરાત જેમ આકર્ષણ કરે છે ધ્યાન ખેંચે છે એ રીતે તમારો પ્રોજેક્ટ પણ ધ્યાન ખેંચનારો બને બરાબર તો તમને જે બુકની પીડીએફ છે એમાં જાહેરાતની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે એનો બરાબર અભ્યાસ કરજો તમારે કઈ વસ્તુઓ તમારા પ્રોજેક્ટમાં હાઇલાઇટ કરવી એ તમારે વિચારવાનું છે એ પછી આપણે જાહેરાતના લક્ષણો જોઈએ તો જાહેરાતના મુખ્યત્વે આવા તેર લક્ષણો આપણે જોઈએ છીએ તમને આ બધા લક્ષણો અહીંયા બતાવેલા જ છે આ તેરે તેર લક્ષણો તમે જાહેરાતના જુઓ છો બરાબર તો એવા જાહેરાતના લક્ષણોને એક એક પછી એક એક જોતા જઈએ તો પેલું જાહેરાત વ્યક્તિ સુધી પહોંચતી હોવી જોઈએ હવે અમુક લક્ષણો આ બધા એવા છે કે તમને આમાં કંઈ સમજાવવાની જરૂર નથી માત્ર એ શબ્દ તમારા સુધી પહોંચાડવાની જરૂર છે કે કોઈ પણ જાહેરાત છે એ વ્યક્તિ સુધી ઉદ્યોગમાં આપણે ઉત્પાદન કર ગમે તે વસ્તુઓનું કરીએ પણ એનો ખ્યાલ ગ્રાહક સુધી ન પહોંચે કે ગ્રાહકને ખ્યાલ જ ના આવે કે કઈ વસ્તુનું ઉત્પાદન થયું છે તો એ વપરાતી નથી એટલે જાહેરાતનું પહેલું લક્ષણ છે કે વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ જાહેરાતનું બીજું લક્ષણ છે કે જાહેરાતનો અંતિમ હેતુ જનતા સુધી પહોંચે એવો હોવો જોઈએ જાહેરાતનો અંતિમ હેતુ જનતા સુધી પહોંચે એવો હોવો જોઈએ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ અનેક લોકોને અનેક પ્રકારની માહિતી આપવાનો છે એ દરેક માનવી કઈ રીતે વસ્તુને જોવે તેનો વિચાર કરી જાહેરાત કઈ રીતે કરવી એ માટે ચોક્કસ માહિતી અપાય છે બરાબર એટલે બીજું લક્ષણ એ ત્રીજું જાહેરાતનો હેતુ વ્યક્તિના મનોવલણને બદલાવવાનો છે શું જાહેરાતનો હેતુ છે એ વ્યક્તિના મનોવલણને બદલવાનો છે એટલે કે આપણે જે માનતા હોય દાખલા તરીકે પહેલાં આપણે એવું માનતા કે ફોરેનની વસ્તુઓ સારી તો સ્વદેશીનો એટલો બધો પ્રચાર થયો કે આપણું મનોવલણ બદલાઈ ગયું અને સ્વદેશી તરફ આપણી ખેંચાણ વધતું ગયું તો એ જાહેરાતનો અંતિમ હેતુ એ વ્યક્તિના મનોવલણને બદલાવવાનો છે ચોથું છે જાહેરાતમાં વ્યક્તિનો વસ્તુ તરફ ખેંચાવ થવો જોઈએ બરાબર શું છે કે જાહેરાતમાં વ્યક્તિનો વસ્તુ તરફ ખેંચાવ થવો જોઈએ જાહેરાતમાં વ્યક્તિને વસ્તુ તરફ ખેંચ એટલે કે જાહેરાત એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે રૂપથી જનતાના વિચારો આદર્શો પ્રતિકો ઉપર ભાર આપી એને પ્રભાવિત કરી અને વ્યવસ્થિત સૂચનની રીતથી એને વસ્તુ તરફ ખેંચવામાં આવે છે પછી જાહેરાતનો પાંચમો હેતુ છે એ અંગત વેચાણ કળા છે વેચાણકળામાં સેલ્સમેન ગ્રાહકનો સંપર્ક કરે છે અને વ્યક્તિગત સીધી ખરીદી કરવા માટે પ્રેરે છે જ્યારે જાહેરાત છે એ અંગત જાહેરાત મારફત અનેક વિષયો મારફત એની સાથે લાખો લોકોને માલ સેવા કે વિચારની માહિતી આપી અને એને રસ લેતા કરવામાં આવે છે પછીનું છે જાહેરાત લખાણ અવાજ કે ચિત્ર દ્વારા કરી શકાય બરાબર એટલે જાહેરાત છે એ લખાણ અવાજ કે ચિત્ર દ્વારા કરી શકાય એ પછી છે જાહેરાત મારફત વેચવાપાત્ર માલ કે સેવા કે વિચારને જનસમુદાયના ધ્યાન ઉપર લાવવામાં આવે છે કે આ તમારો એ ટોપિક કે જાહેરાત લોકોના ધ્યાન પર લાવવામાં આવે છે એ પછી છે કે જાહેરાત વડે સંભવિત ગ્રાહકોને માલ સેવા કે વિચારની ખરીદી માટે ઉત્તેજન આપવામાં આવે છે માલ સેવામાં તે ઉત્તેજન આપવામાં આવે છે બરાબર અહીંયા પછી જાહેરાતના અનેક માધ્યમો છે જેમ કે વર્તમાનપત્રો મેગેઝીન પોસ્ટર ભીત લખાણ વિદ્યુત સંજ્ઞાઓ ટપાલ આ બધું આ બધા જાહેરાતના માધ્યમો છે એના પછી જે જાહેરાતમાં સામાન્યતઃ ખર્ચ કરવામાં આવતો હોય છે એ પછી છે જાહેરાત જન સમુદાયને ઉદ્દેશીને કરવામાં આવે છે અને છેલ્લું છે જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય વેચાણ સેવા કે માલની આકર્ષક રજૂઆત કરી ગ્રાહક ઉપર અસર જન્માવાનો છે આકર્ષક રજૂઆત ટૂંકમાં કરવાની છે અને એના દ્વારા ગ્રાહક ઉપર એની અસર ઉપજાવાનો છે તો આ બધા તમે જોયા જાહેરાતના લક્ષણો આ તમારી પીડીએફ બીજી જે બુકની છે એમાં બધું ડિટેલિંગમાં છે જ તો પાછો અભ્યાસ કરી લેજો અથવા તો હું અત્યારે તમને ભણાવું છું ત્યારે એ પીડીએફ લઈને બેસશો તો તમને વધારે ધ્યાનમાં આવશે હવે આપણે જાહેરાતનું મનોવિજ્ઞાન કેવું છે એ જોઈએ મતલબ કે જાહેરાત છે ને એ એક મનોવૈજ્ઞાનિક રીતે એનો એક એપ્રોચ આપવામાં આવ્યો છે કે જાહેરાત કઈ રીતે કરીએ માનવીનું માણસ પહેલાં તો સમજી લેવાનું કે માણસ છે એનું મગજ કઈ રીતે કામ કરે છે કોઈ પણ એડવર્ટાઈઝ કરવી હોય એટલે કે એડવર્ટાઈઝમાં આપણે પહેલાં જ કીધું કે વ્યક્તિને પોતાના તરફ ખેંચાણ કરવું બરાબર છે તો ખેંચવા હોય તો તમને હું કોઈક ઇન્ટરેસ્ટેડ વાત કરીશ તો તમે મારા તરફ ખેંચાશો વાતને સાંભળશો કાંઈ બધાની વાતો તો આપણે સાંભળતા નથી બરાબર તો પહેલાં તો વ્યક્તિનું માનસને ઓળખવાનું અને એ માનસને ઓળખવા માટે આખું જાહેરાતનું મનોવિજ્ઞાન વિકસાવવામાં આવ્યું છે કે જાહેરાતમાં મનોવૈજ્ઞાનિક આકર્ષણનું નિર્માણ કરવા માટે એ જાહેરાત કઈ રીતે ઘડવી એના કેટલાક પાસાઓ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે તો આવા જાહેરાતની ઘડતર માટેના અગિયાર પાસાઓ એટલે બાર પાસાઓ તમને બુકમાં આપવામાં આવેલા છે આ વસ્તુને કંઈ તમારે બહુ સમજવી અઘરી પડવાની નથી કારણ કે શબ્દ તો બધા એકદમ સહેલા છે દાખલા તરીકે તીવ્રતા બરાબર પેલું છે તીવ્રતા તો તીવ્ર જાહેરાત જ્યારે આપણે કરીએ ત્યારે અનેકવિધ રંગો અને મોટા ટાઈપિંગ અક્ષરને સુશોભિત અક્ષરોમાં હોય તો એની ગોઠવણી એવી કરે કે એ ગ્રાહકનું તીવ્રતાથી ધ્યાન ખેંચી શકે દાખલા તરીકે સફેદ જગ્યામાં મોટા ઘેરા કાળા અક્ષરો કે કાળી જગ્યામાં સફેદ અક્ષરો અત્યારે તમને એરો છે એ ધ્યાન ખેંચે છે કારણ કે એ બીજા બધા અક્ષરો કરતાં કે એમાં એ રંગનું પણ આવી જશે એટલે તીવ્રતા હોય એ ધ્યાન ખેંચે છે બરાબર એના પછી છે વિશાળ કદ વિશાળ કદની વસ્તુઓ છે એ પણ ધ્યાન ખેંચે છે દાખલા તરીકે છાપામાં આખા પેજ ઉપર એક જ જાહેરાત હોય તો તમારું ધ્યાન ખેંચાશે બહુ સ્વાભાવિક છે બરાબર તો તીવ્રતા અને વિશાળ કદ ધ્યાન ખેંચે છે એ પછી છે જુદાપણું જુદાપણું હોય એ પણ ધ્યાન ખેંચે છે બીજા બધા કરતાં એક ભાગ છે એ જુદો કર્યો હોય દાખલા તરીકે વિશાળ કદના સફેદ બોર્ડ ઉપર ખાલી આમ ચાર જ લીટીમાં લખ્યું હોય તો એ તરત જ ધ્યાન ખેંચશે એટલે જુદાપણું ધ્યાન ખેંચે છે એ પછી છે વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ વસ્તુ હોય એ તમારું ધ્યાન ખેંચે બ્લેક એન્ડ વ્હાઈટ હોય એટલે કાળા સાથે ધોળું દાખલા તરીકે ઘણા બધા યુરોપિયનોની ભેગો એક હપસી હોય તો એ ધ્યાન ખેંચે નાના નાના છોકરાઓ બધા બેઠા હોય અને એમાં એક મોટી વ્યક્તિ બેઠી હોય તો ધ્યાન ખેંચે લાંબી વ્યક્તિઓ એટલે બધી ઠીંગણી વ્યક્તિઓ હોય એની સાથે એક લાંબી વ્યક્તિ જાતી હોય તો ધ્યાન ખેંચે એટલે આ વિરોધાભાસ છે એ ધ્યાન ખેંચે છે તમે તમને યાદ હોય તો તમે એફવાયમાં ધ્યાનનું ચેપ્ટર ભણ્યાતા ત્યારે આ બધા શબ્દો શીખાતા હવે એની સાથે સાથે તમે કદાચ તમને જો મારી આ લિંકની ખબર હોય ને તો ધ્યાનનું એફઆઈ માટે વિડીયો મૂક્યો છે એ પણ જોજો એમાં વિરોધાભાસ ગતિશીલતા એ બધું સમજાયું છે તો વિરોધાભાસ છે એ ધ્યાન ખેંચે છે પછી છે ગતિશીલતા ગતિશીલતા પણ આપણું ધ્યાન ખેંચે છે દાખલા તરીકે દિવાળીની લાઇટિંગમાં તમે જોશો તો એક ઝાંખો બલ્બ હોય એના કરતાં લાઇટિંગ ગતિ થતી હોય સિરીઝ તો એ આપણું ધ્યાન ખેંચે છે બરાબર પછી નવીનતા નવીનતા પણ હંમેશા ધ્યાન ખેંચે છે બેનપણીના હાથમાં નવો મોબાઈલ આવે તો ધ્યાન ખેંચે એ બહુ સીધી સી વાત છે એટલે જાહેરાતમાં હંમેશા કંઈક કંઈક નવું જો પ્રગટ કરવામાં આવે તો એ સહેલાઈથી ધ્યાન જાય પછી છે લાગણીઓ મનુષ્ય લાગણીશીલ પ્રાણી છે એટલે લાગણીઓવાળી જાહેરાત હોય એ તરત જ ધ્યાન ખેંચે છે દાખલા તરીકે બાળકોની પ્રોડક્ટ હોય અને મમ્મીને એવું કહેવામાં આવે કે આ બાળકને ખૂબ જ અનુકૂળ છે એ રીતે કંઈક રજૂઆત કરવામાં આવે એની લાગણી સાથેની તો એ ધ્યાન ખેંચે એ બહુ સ્વાભાવિક છે પછી રંગ અને ચિત્રો સુંદર લખાણ વસ્તુઓનું લખાણ કરવાનું વલણ માનવીને વારસામાં મળ્યું છે આથી રંગીન ચિત્રોવાળી જાહેરાત છે સરસ રંગની રજૂઆત કરવામાં આવે તો ધ્યાન ખેંચે છે બરાબર પછી છે સ્થાન કઈ જગ્યાએ જાહેરાત હોય એ પણ અસર કરે છે તો સ્થાન છે એ પણ ધ્યાન ખેંચે છે કે દાખલા તરીકે સ્કૂલમાં એટલે કે કોઈ પણ હોસ્ટેલની જાહેરાત આપવી હોય તો એ કોઈ શૈક્ષણિક સંસ્થા હોય એની આજુબાજુ હોય તો એ ધ્યાન ખેંચે હવે હોસ્ટેલની જાહેરાત બસ સ્ટેન્ડ પાસે હોય તો ધ્યાન ખેંચે પણ સિનેમા ઘર પાસે એની જાહેરાત હોય તો એ ધ્યાન ખેંચતી નથી એટલે સ્થાન પણ અગત્યનું છે અને બીજું એ રીતે કે આપણું આંખ એટલે કે આપણું તરત જ ધ્યાન જાય એવી જગ્યાએ હોય તો પણ એ ધ્યાન ખેંચે બરાબર એ પછી છે લોકપ્રિય વ્યક્તિના ચિત્રો એટલે કે ફિલ્મી હીરો હિરોઈનના ચિત્રો ભાગે તમે જોશો ઘરેણાની સાબુની શેમ્પુની માંડી અને ઘણી બધી વસ્તુઓમાં લોકપ્રિય વ્યક્તિઓના ચિત્રો આપેલા હોય છે તો લોકપ્રિય વ્યક્તિઓના ચિત્રો છે એ ધ્યાન ખેંચશે બરાબર તો એ છે એના પછીનું છે આકર્ષક ભાષા ભાષા જ્યારે આકર્ષક હશે તો પણ એ ધ્યાન ખેંચશે કે આકર્ષક ભાષામાં રજૂઆત કરવામાં આવી હશે એટલે સૂત્રાત્મક સ્લોગન દ્વારા કાંઈ પણ કહેવાનું હશે તો એ ધ્યાન ખેંચે છે એટલે જ ઘણી બધી વાર ઘણા બધા સૂત્રોનો ઉપયોગ જાહેરાતમાં કરવામાં આવે છે તમે જાહેરાતો હવે ધ્યાનથી જોજો આમાં આ બધા વસ્તુઓની ભેગું કરી અને જાહેરાત બનાવવામાં આવેલી હોય છે કે જેથી કરીને એ વ્યક્તિનું ધ્યાન ખેંચી શકે અને છેલ્લું અને સૌથી અગત્યનું કે પુનરાવર્તન કોઈ પણ એડવર્ટાઈઝ એક જ વાર આવે તો આપણું ધ્યાન ખેંચાતું નથી પણ વારંવાર વારંવાર જાહેર ખબર આવ્યા કરે ટીવીમાં હોય કે વર્તમાનપત્રોમાં હોય કે કોઈ મેગેઝિનમાં હોય કે કોઈપણમાં વારંવાર વારંવાર જાહેરાત આવે તો આપણું ધ્યાન ખેંચાય છે તો આ બારે બાર વસ્તુઓ જાહેરાતના મનોવિજ્ઞાનમાં છે હવે આ બાર વસ્તુઓની ધ્યાનમાં રાખી અને અસરકારક જાહેરાતની કઈ રીતો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે તો આ અસરકારક જાહેરાતની રીત છે એમાં આપણે મુખ્યત્વે જોવું હોય તો પહેલું જોવાનું છે શું કહેવું જોઈએ બીજું જોવાનું છે કઈ રીતે કહેવું જોઈએ એ કઈ રીતે કહેવું જોઈએ એમાં રંગ ગતિ પુનરાવર્તન નવીનતા અને અન્ય પરિબળો આવશે પછી ત્રીજું છે માધ્યમ એટલે કે ક્યારે અને કોના દ્વારા કહેવાવું જોઈએ અને ચોથું છે મૂલ્યાંકન એટલે કે કેવી રીતે અને કઈ જાહેરાત વધારે અસરકારક બને એ આપણે શીખવાનું છે એટલે અસરકારક જાહેરાતની જો સમજી લેજો બરાબર અસરકારક જાહેરાતની આ ચાર રીતો છે શું કહેવું જોઈએ કઈ રીતે કહેવું જોઈએ માધ્યમ એટલે કે કોના દ્વારા ક્યારેય અને કોના દ્વારા કહેવાવું જોઈએ અને ચોથું કેવી રીતે અને કેવી અને કઈ જાહેરાત વધારે અસરકારક બને આ ચાર બાબતોને જોવી જોઈએ બરાબર શું કેવું છે એ આપણે પહેલેથી નક્કી હશે દાખલા તરીકે આપણે કંઈક ને કંઈક વિચાર કે માહિતી પહોંચાડવી હોય તો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે આપણે એ આપીએ છીએ દાખલા તરીકે પોતાનું માલ સર્વશ્રેષ્ઠ છે એ કેવું હોય સાબુની જ જાહેરાત જુઓ તો હમણાં જ મેં જાહેરાત જોઈ અને તમારી બુકમાં એ ઉદાહરણ છે કે જ્યાં જ્યાં લાઈફ બોય હશે ત્યાં ત્યાં તંદુરસ્તી હશે હવે હમણાં હમણાં તો જોજો પહેલાં જે આવતી ને એડવર્ટાઈઝ એમાં શું આવતું કે તંદુરસ્તી ને એવું બધું સાબુની જાહેરાતમાં સ્વચ્છતા હવે એ બાબતને કોરોનાએ કોરોનામાં વણી લીધી છે કે જંતુઓનો નાશ કરે છે બરાબર એટલે શું કહેવું જોઈએ કેવી રીતે કહેવું જોઈએ આ બધું બાબતો જાહેરાત ઉપર અસર કરે છે સંદેશો પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે સ્વરૂપનો હોય પણ એનાથી વ્યક્તિને કંઈક કાર્ય કરવા પ્રેરાય અને એવો અનુભવ કરાવે તો એ જાહેરાત વધારે અસરકારક કહેવાય હવે આ અસરકારક એટલે રજૂઆત કેવી રીતે કરવી જોઈએ તો એ રજૂઆતમાં ત્રણ બાબત ચાર બાબતો જરૂરી છે કે આપણે કીધું કે કઈ રીતે કહેવું જોઈએ તેમાં ચાર બાબતોનું ધ્યાન રાખવાનું એક રંગ બીજું ગતિ ત્રીજું પુનરાવર્તન અને ચોથું નવીનતા અને અન્ય પરિબળો બરાબર જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે આપણે આ ચાર બાબતોનું ધ્યાન રાખવાનું રંગ આકર્ષક હોવા જોઈએ ઘેરા હોવા જોઈએ દાખલા તરીકે આપણે ફે ગોરી સ્કીનનું જાહેરાતવાળું કંઈક ક્રીમ કે એની કરતા હોય અને બ્લેક રાખીએ એના કરતાં વ્હાઈટ સ્કીનવાળી કોઈ પણ રાખે છોકરી કે એનું તો એ વધારે આકર્ષક બને પછી ગતિ એટલે કે એમને સ્થિર રાખે એની બદલે ગતિશીલ લાઇટિંગનો ઉપયોગ કરી શકીએ ટીવીમાં કે વિડીયોમાં આપી શકીએ નિયોન લાઇટ દ્વારા ખેંચી શકીએ બરાબર તો ગતિ ગતિશીલતાનું આપણે ધ્યાન રાખવું જોઈએ બરાબર તો ગતિ ખ્યાલ રાખો પછી પુનરાવર્તન વારંવાર વારંવાર પુનરાવર્તન કરવાથી એ અસરકારક એટલે એ જાહેરાત છે એ અસરકારક બને છે અને એના પછી છે નવીનતા કે જાહેરાતમાં નવીન કામ કે વધુ એક્ટિવ પાવડર કે એડવાન્સ સ્પ્રે એવી બધી બાબતોનું એટલે ટૂંકમાં બીજી બધી વસ્તુઓ કરતાં નવીન છે એવું કહીએ તો વધારે ધ્યાન જાશે અન્ય પરિબળોમાં એનું કદ લઈએ વિષમતા મોટા કદની જાહેર ખબર મોટા અક્ષરો આ બધું અન્ય પરિબળમાં આવી શકે તો આપણે ત્રણ વસ્તુ જાહેર અસરકારક જાહેરાતની રીતોમાં બે વસ્તુ જોઈએ એક તો શું કહેવું જોઈએ અને કઈ રીતે કહેવું જોઈએ હવે ત્રીજું આપણે જોઈએ ક્યારે અને કોના દ્વારા કહેવાવું જોઈએ બરાબર વસ્તુ સેવા કે વિચારને લોકો સુધી પહોંચાડવા માટે વર્તમાનપત્ર સામયિક ટેલિવિઝન ચલચિત્ર કે રેડિયો દ્વારા જાહેરાત આપવામાં આવતી હોય છે તો ક્યારે અને કોના દ્વારા કહેવાવું જોઈએ એ બાબતનું કરીએ તો આપણે જાહેરાત કોના માટે છે એ સૌથી પહેલાં ધ્યાન રાખવું જોઈએ અને એ માટે ગ્રાહકની ઉંમર ટેવ અભિરુચિ આ બાબતનો અભ્યાસ કરવો જોઈએ શિક્ષણને એવું દૂધની બનાવટ અંગેની કે બેબી ફૂટ અંગેની બનાવટની જાહેરાત હશે એ સામયિકમાં ન આપે શકાય પછી અંધ વ્યક્તિની જાહેરા અંધ વ્યક્તિને લગતી જાહેરાત ટેલિવિઝન દ્વારા આપી જ ન શકાય કારણ કે એ જોતા નથી તો અંધ વ્યક્તિની જાહેરાત છે